नमस्कार, आपनो हार्दिक स्वागत छे एज्युकेशन इन गुजरात चैनल में। आज आपणे धोरण आठमाना गणित विषय जे ज्ञान सेतुनुं प्रकरण बीजू छे एनुं संपूर्ण सोल्यूशन जोईशुं। तमाम शरूआत में आपणे अपूर्णांक एवी संख्या छे जे समग्र भागनुं प्रतिनिधित्व करे छे। आ समग्र एकलू अथवा समूह में पण होई शके। अपूर्णांक एटले तमने समझाई दो के जे पूर्णांक न होय, दाखला तरीके 3/7 छे ने, ए अपूर्णांक थयो, बराबर, जेमां अंश ने छेद आवे छे, ए केवो होय, एक थी नानो छे। आ जो तमे नवा व्यूअर होय तो चेनल सब्सक्राइब कर लेजो, बेल आइकन प्रेस कर दो जेथी शीखी शको। सौथी पहेला આપણે જ્ઞાન સેતુના દરેક વિડીયો શીખવાના છીએ, બરાબર, વિડીયોના માધ્યમથી। તો સૌથી પહેલાં આપણે એક આકૃતિ આપી છે, લંબચોરસ, એના 7 ભાગ પાડ્યા છે, 1, 2, 3, 4, 5, 6 અને 7, ટોટલ કેટલા 7 ભાગ। એમાંથી રંગવાળા કેટલા છે, રંગ કરેલા, તો કે 3 ભાગ છે। તો રંગ કરેલા 3 ભાગ છે, તો 3 શું થયો, એનો અંશ થયો, અને ટોટલ જે હોય ને એનો છેદ થયો કહેવાય, બરાબર। 3/7 એમ બોલાય છે, 3/7, હા, અપૂર્ણાંકની માહિતી થઈ। એ ઉપરથી આપણે આના જવાબ તમે જ બોલી શકશો છો। સૌથી પહેલાં જેટલા ખાના છે એ આપણે જોઈ લઈએ, 1, 2, 3 અને 4, તો 4 ખાનાથી આ છેદ થયા, શું થયું, એનો છેદ। હવે રંગ કામ કરેલો કેટલો છે, 1 ખાનો, તો આ જવાબ પહેલાંના આકૃતિનો આવશે, 1/4। પછી આ જુઓ તમે, 3, 6 અને 9 ખાના, તો કુલ ખાના કેટલા, 9, એમાંથી રંગ કરેલા ખાના કેટલા છે, 1 જ બાકી છે, એટલે 8 ખાના છે ને એ રંગ કરેલા છે, એટલે જવાબ આવ્યો 8/9। પછી 3 ખાના છે, બરાબર, ટોટલ ખાના છેદમાં લખી જ નાખવાના, પહેલાં 3 ખાના છે છેદમાં લખીને, કા રંગ કામ કરેલો કેટલો, 1, તો 1/3 જવાબ આવ્યો। આ વર્તુળમાં 4 ખાના છે એટલે છેદ કેટલો થયો, 4, અને 1 રંગકામ કરેલો, 1/4 જવાબ મળશે। તો આ ઉપરથી આપણે અપૂર્ણાંકની માહિતી આકૃતિ દ્વારા સમજી। ત્યારબાદ આપેલ મુજબના રંગ પૂરવાના છે। હવે કુલ ખાના 6 છે, એમાંથી કોઈ બી એક ખાનામાં તમે રંગ પૂરી શકો, તો આપણે આ એક ખાનું રાખીએ, આમાં તમારે રંગ પૂરી નાખવાનો, એટલે આનો જવાબ થઈ ગયો। પછી 8 ખાના છે, એમાં કોઈ બી તમે 3 લઈ શકો, આપણે કોઈ બી 3, આ 1 લીધું, આ 2 ને આ 3 લઈએ, તો આપણે 3 ખાનામાં રંગ પૂરી દીધા, કોઈ બી 3 ખાના લઈ શકો તમે, બરાબર, અંશ હોય ને એટલું રંગ પૂરવાનું છે। પછી 9 ખાના છે ટોટલ, એમાંથી 5માં કરવાનું છે, 5 ખાનામાં રંગ પૂરી આપણે, 1, 2, 3, 4 અને 5, અંશ છે એટલા રંગ પૂરવાના છે, ટોટલ 3 ખાના, તો આમાં કોઈ બી 2 ખાનામાં આપણે રંગ પૂરવાના છે, અંશ કેટલો 2 છે એટલે 2 ખાનામાં રંગ પૂરીએ આપણે। ત્યારબાદ આપણે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો, કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે આમાં, એમ કીધું। તો 2 થી 12 પ્રાકૃતિક એટલે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12, 2 થી 12 સુધીની આપણે પ્રાકૃતિક સંખ્યા લીધી। એમાં કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના ભાગ પછી ચાલતા ન હોય, તો અવિભાજ્ય એટલે સમજાય દઉં તમને, 2 એકુ 2, કે જેનો અવયવ માત્ર 2 જ અવયવ હોય, એ સંખ્યા પોતે અને 1, તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય। ખ્યાલ ન હોય તો તમે સમજી લો કે જે અવયવ પાડ્યાના સંખ્યાના, એમાં માત્ર પોતે સંખ્યા અને 1 એમ માત્ર 2 જ અવયવ હોય ને, તો એ અવિભાજ્ય સંખ્યા કહેવાય। એટલે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થઈ, તો કે 2 પછી 3, જો 4 ન થાય, શું કામે, 4 એકુ 4 અને 2 2 4, 4 એકુ 4 અને 2 2 4 થઈ ગઈ, તો આમાં અવયવ કેટલા થઈ ગયા, 1, 2 અને 4, એટલે 3 અવયવ થઈ ગયા ને, તો અવિભાજ્ય સંખ્યા ન કહેવાય, એ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ, સમજાઈ ગયું। તો 5 એકુ 5, પછી ભાગ નથી એટલે 5, પછી 7 એકુ 7, એટલે આપણે 7 અવિભાજ્ય સંખ્યા થઈ,
आठ ना ले, नौ ना चले, दस पण ना चले, कारण के दस एक दस पांच बी दस चार संख्या थी गई बराबर अविभाज्य न थी विभाज्य कह पीछे अगियार एक अगियार अगियार पीछे भाग न ले तो आप अविभाज्य कई कई संख्या मिली बे त्रण पांच सात अगियार के बे थी बार वच्चे आ पॉइंट ख्याल पड़ गया। त्यारबाद हवे नव पॉइंट लीए आपणे संख्या रेखा पर अपूर्णांक। आ संख्या रेखा दर्शावामां घणा एन प्रॉब्लम थतो होय तो आपणे शीखी लईए सौथी पहेला। तो अपूर्णांक पहेला आपने ख्याल होवो जोईए कि क्या भागमां आवे छे, तमने ख्याल पड़ी जशे। ત્રણના છેદમાં પાંચની સંખ્યા રેખા પર દર્શાવો। હવે ત્રણના છેદમાં પાંચ એ કેની વચ્ચે આવે ને એ પહેલાં ખ્યાલ હોવો જોઈએ। હવે તમને થાય સાહેબ વચ્ચે એટલે કઈ રીતના, તો કે જો ત્રણના છેદમાં પાંચ અપૂર્ણાંક છે ને, ત્રણના છેદમાં પાંચ, હવે તમને એક એક્ઝામ્પલ આપું। જો અહીંયા આપ્યું છે એક છે ને, એક એક એટલે કોણ, તો કે પાંચના છેદમાં પાંચ, કારણ કે છેદ કેટલો છે પાંચ, તો અંશ એ કેટલો મૂકવો પડે પાંચ, પાંચ પાંચ ઉડી જાય એટલે કેટલા વધે એક વધે, તો એની બાજુમાં કોણ હોય ચારના છેદમાં પાંચ, આ ત્રણના છેદમાં પાંચ, આ બેના છેદમાં પાંચ, અને આ ઝીરો ના આવે અહીંયા, અહીંયા એકના છેદમાં પાંચ આવશે, એકના છેદમાં પાંચ, પ્રિન્ટ મિસ્ટેક છે, અને ત્યારબાદ ઝીરો આવશે બરાબર। ઝીરોથી એકની વચ્ચે જ ત્રણના છેદમાં પાંચ આવે એ તમને પહેલાં ખ્યાલ હોવો જોઈએ। કઈ રીતના મેં તમને ખબર પડી કે પાંચના છેદમાં પાંચ કરો કે એક આવશે, અને એની પછી નેક્સ્ટ સંખ્યા કયો છે ઝીરો, પૂર્ણ સંખ્યામાં કહું છું બરાબર, તો એની વચ્ચે અહીંયા ત્રણના છેદમાં પાંચ ક્યાંક હશે, તો આપણે ક્રમશઃ ઘટાડતા પાંચના છેદમાં પાંચ હતું તો એનાથી નાનું હોય તો શું થાય ચારના છેદમાં પાંચ, ત્રણના છેદમાં પાંચ, તો અહીં આપણે મળી ગયું ત્રણના છેદમાં પાંચ અહીંયા છે, તો આપણે દર્શાવી દીધું ને। બીજું ખ્યાલ પડશે હમણાં, જો બેના છેદમાં ત્રણ છે, હવે બેના છેદમાં ત્રણ તો એક ક્યારે થાય, એક કરવો હોય તો, એક એટલે કોણ, તો કે ત્રણના છેદમાં ત્રણ, છેદ તો એ જ રહે, ત્રણના છેદમાં ત્રણ એટલે ત્રણ ત્રણ ઉડી ગયેલા એક વધે, એટલે એક એટલે કોણ, તો કે ત્રણના છેદમાં ત્રણ, અને ઝીરોની વચ્ચે આ બેના છેદમાં ત્રણ આવ્યો એટલી આપણે ખ્યાલ પડી ગઈ, એટલે ઝીરો પછી એકના છેદમાં ત્રણ, બેના છેદમાં ત્રણ અને ત્રણના છેદમાં ત્રણ એટલે તો એક, હવે આપણે આમ જઈએ દાખલા તરીકે આમ લંબાવી હોય તો હું તમને એમ કહું કે છના છેદમાં ત્રણ એટલે શું થાય, તો કે સાહેબ એ બે થાય, ત્રણ બે છ થઈ ગયો, તો આપણે જો ચારના છેદમાં ત્રણ, પાંચના છેદમાં ત્રણ, તો હવે આપણે ચારના છેદમાં ત્રણ કીધું તો એને આ નિરૂપણ કરી દેવાનું, આપણે શું કીધું બેના છેદમાં ત્રણ અહીં નિરૂપણ કરવાનું, ઓકે, એટલે કેની વચ્ચે આવે ખ્યાલ પડવો જોઈએ, એ ખ્યાલ પડી ગયો, ભાગ પાડતા આવડી ગયા તમને, આ રીતના ઇઝી છે સાવ, એટલે સંખ્યા રેખા તમે દર્શાવી શકશો। હવે જાતે જ આપણે સંખ્યા રેખા દર્શાવવાની છે, બતાવવાની છે, જુઓ આમાં ઘણીવાર લાંબા વિડીયા થઈ જાય છે એટલે હું આના પાર્ટ કરી નાખું છું, દરેક પાર્ટ છે ને એ તમને એમના જે એન્ડ સ્ક્રીન કહે છે છેલ્લે અથવા તો ઉપર આઈ બટન હશે એમાં એની લિંક મળી જશે, ઓકે, ના સમજાય તો કોમેન્ટમાં પણ જણાવી શકો તમે। હવે આમાં સંખ્યા રેખા પર બતાવવાનું છે, હવે તમને ખ્યાલ પડી જવો જોઈએ કે દસના છેદમાં દસ છે અહીંયા, દસના છેદમાં દસ હોય એટલે શું કહેવાય, તો કે સાહેબ એને એક કહેવાય, કારણ કે દસ દસ ઉડી ગયેલા એક, અને ઝીરોના છેદમાં દસ છે એટલે આપણે ઝીરો, ઝીરોના છેદમાં દસ એટલે કે ઝીરોના છેદમાં દસ એટલે ઝીરો પોતે જ થાય, કારણ કે અંશ જ્યારે ઝીરો હશે, અંશ અપૂર્ણાંકમાં જ્યારે ઝીરો હોય ત્યારે એની કિંમત ઝીરો જ ગણવામાં આવે છે, તો અહીંયા તમે જો એક એકના છેદમાં દસ, બેના છેદમાં દસ, ત્રણના છેદમાં દસ, ચારના છેદમાં દસ, પાંચના છેદમાં દસ, છના છેદમાં દસ, સાતના છેદમાં દસ, આઠના છેદમાં દસ ને નવના છેદમાં દસ, અહીંયા દસના છેદમાં દસ તો થઈ ગયું। હવે એનું આપણે સંખ્યા પર બતાવવાનું છે, તો એક પહેલાં ઝીરોના છેદમાં દસ અહીં મળી ગઈ તો અહીં નિરૂપણ કરી નાખ્યું, આ એક થઈ ગઈ, પછી એકના છેદમાં દસ છે તો બીજી, એકના છેદમાં દસ, પછી પાંચના છેદમાં દસ છે તો આ રહી પાંચના છેદમાં દસ, અને છેલ્લી છે દસના છેદમાં દસ, તો એ એક છે, તો આ સંખ્યા રેખા પર આપણે બતાવી દીધું કહેવાય, દર્શાવી દીધું કહેવાય છે। ત્યારબાદ બીજી છે આ રીતની, છેદમાં પાંચ છે, જુઓ સામાન્ય શું છે પાંચ, તો પાંચના છેદમાં પાંચ એટલે એક થઈ ગયો બરાબર, પણ આપણે શું લેવાનું છે મોટી સંખ્યા, જો કેટલી છે મોટી સંખ્યા કઈ છે આઠના છેદમાં પાંચ,
એટલે આપણે બે અને ઝીરોની વચ્ચે લેવું જોઈશે. કઈ રીત? શું કામ એને તમને સાહેબ? સાહેબ બેને બે એટલે દસના છેદમાં પાંચ, પાંચ બે દસ, એટલે આ બધી તમે સંખ્યાઓ છે ને ઝીરો અને બેની વચ્ચે આવશે. અહીં આપણે અહીં એક લઈ લઈએ એક્ઝામ્પલ, એક એટલે પાંચના છેદમાં પાંચ, તો વચ્ચે અહીંયા એકના છેદમાં પાંચ આવશે, અહીંયા બેના છેદમાં પાંચ, ત્રણના છેદમાં પાંચ, ચારના છેદમાં પાંચ, એમ બધા તમે લખતું જણો. પાંચના છેદમાં અહીંયા પાંચ થઈ ગયું ને, અહીંયા વચમાં તમે સરખા ફૂટપટ્ટી કરતા જજો એટલે તમારે સરખું માપ આવશે. હવે ફૂટપટ્ટીથી તમે એક એક સેમીના માપ રાખી દેશો ને એટલે વ્યવસ્થિત આવશે. બરાબર, મારે તેમાં માપ ના થાય. હવે આ બેના છેદમાં પાંચ અહીં મળી ગયું. ક્યાં મળ્યું? તો ઝીરોથી એકની વચ્ચે. અને ત્રણના છેદમાં પાંચ મળી ગયું, બે વસ્તુ મળી ગઈ. હવે આપણે કોણ ગોતા? જો ચારના છેદમાં પાંચ, તો આ એક જ બાકી રહ્યું, આઠના છેદમાં પાંચ. ત્યાં જુઓ તમે કે છના છેદમાં પાંચ, સાતના છેદમાં પાંચ, આઠના છેદમાં પાંચ, અને એવું નવના છેદમાં પાંચ. તો હવે આઠના છેદમાં પાંચને આપણે નિરૂપણ કરી દઈએ. એટલે ઝીરોથી બેની વચ્ચે આપણે આ ચારે ચાર સંખ્યાઓ અપૂર્ણાંક મળી ગયા. બેના છેદમાં પાંચ, ત્રણના છેદમાં પાંચ, ચારના છેદમાં પાંચ, અને અહીંયા આઠના છેદમાં પાંચ. તો આ રીતના આપણે શીખી શકીએ છીએ. આ તમે બધાને ગેપ એક એક સેમીનો રાખી દેજો. બરાબર, હવે આપણે જોઈએ શુદ્ધ અપૂર્ણાંક. હવે તમને એમ થાય સાહેબ શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો શુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ એ હંમેશા છેદ કરતાં નાનો હોય. આમાં તમે જુઓ છેદ છે ને, જે છેદ ત્રણે ત્રણમાં છેદ જુઓ તમે, એના કરતાં અંશ કેવો છે? નાનો. પાંચથી નાનો છે ત્રણ, તો કે હા. સાતથી નાનો છે બે, તો કે હા. અને અગિયારથી નાનો છે સાત. એટલે છેદ કરતાં જ્યારે અંશ નાનો હોય ત્યારે શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો હવે અશુદ્ધ અપૂર્ણાંક એટલે? તો એનાથી ઉલટું. આ છેદ તમે જુઓ એનાથી અંશ હંમેશા મોટો હોય છે. છે તો જે અપૂર્ણાંકમાં છેદ કરતાં અંશ મોટો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક, અને છેદ કરતાં અંશ નાનો હોય તો શુદ્ધ અપૂર્ણાંક થશે. ત્રીજો પોઈન્ટ, મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક એક ભાગ પૂર્ણાંક હોય, આ જે ભાગ છે એ પૂર્ણાંક છે અને બીજો ભાગ અપૂર્ણાંક છે. એક ભાગ પૂર્ણાંક અને બીજો ભાગ અપૂર્ણાંક હોય ત્યારે એ મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે. જેમાં બે ભાગ છે એ અપૂર્ણાંક થયો, સોરી પૂર્ણાંક થયો, અને ત્રણના છેદમાં ચાર છે એ અપૂર્ણાંક થાય છે. આ બે નો સરવાળો કરો તમે, પ્લસ કરો, એટલે મિશ્ર અપૂર્ણાંક થાય છે. જો તમને બતાવ્યું છે બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર બોલાય એમ બે પૂર્ણાંક. ત્રણના છેદમાં ચાર આમ બોલાય, આમ બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર. હવે તમે જુઓ બે પ્લસ ત્રણના છેદમાં ચાર થયા. હવે આ રીતના ના કરવું હોય તો હું તમને હા ઇઝી રીત બતાવી દઉં છું. આના કરતાં ઇઝી રીત, તો આ આપણે રકમ આપી છે. આનું આપણે મિશ્રનું અપૂર્ણાંકમાં કેવા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા શીખીએ. કેનું? મિશ્રનું અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો પહેલાં છેદ આપણે લખી નાખવાનો, ચાર ચાર છેદ છે, તો કે લખી નાખો. હા, હવે પૂર્ણાંક સંખ્યા એટલે કે બે અને છેદ એટલે કે ચાર, એનો ગુણાકાર થશે. પૂર્ણાંક સંખ્યા અને છેદનો ગુણાકાર, એની સાથે અંશનો થશે સરવાળો. અંશ કેટલો છે? ત્રણ. હવે તમે જો બીજા સ્ટેપમાં જવાબ આવી જશે, ચાર બે આઠ વત્તા ત્રણ છેદમાં ચાર, આઠ વત્તા ત્રણ એટલે કે અગિયારના છેદમાં ચાર. થઈ ગયું એકદમ ઇઝી. શું કર્યું આપણે? તો કે છેદ તો પહેલાં ચાર લખી નાખો, હવે છેદ અને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર વત્તા અંશનો સરવાળો, એટલે છેદ અને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કર્યો અને સાથે અંશનો સરવાળો કરશું. આ સૂત્ર છે જેથી આપણે મિશ્રમાંથી કોઈ બી મિશ્રમાંથી અશુદ્ધ અપૂર્ણાંક મેળવી શકીએ છીએ. ચાર બે આઠ વત્તા ત્રણ એટલે કે અગિયારના છેદમાં ચાર થઈ જાય છે. અહીં જો લખેલું જ છે સૂત્ર, પૂર્ણાંક સંખ્યા પછી અંશ અને છેદ. તો પૂર્ણાંક સંખ્યા અને છેદનો ગુણાકાર વત્તા અંશ અને છેદમાં ઉપયોગ કરીને આ રીતના આપણે
मिश्र अपूर्णांक नो अशुद्ध अपूर्णांक में रूपांतर करी शकीए छीए। आ सूत्र याद रखवानुं। हवे अशुद्ध अपूर्णांक ने मिश्र में फेरवानुं तो शुं छे के 17/4 तो आपणे 17 ने 4 वडे भांगीए तो चोखू चोखू 16। आ एक वही तो ऊंधी घड़ियाळनी रीत आ एक ऊपर जशे चार बाजू में ने 4/4 में ऊंधी घड़ियाळनी रीत एटले के एक ऊपर चार पूर्णांक संख्या अने आ चार तो ए छेद में आव्यो एटले चार पूर्णांक 1/4 ए आपने जवाब मळी जाय छे। छे जाते गणीए में आपणे करीए एटले ख्याल पड़ी जशे। हवे नीचेनी संख्याओने आपणे मिश्र अपूर्णांक में दर्शावो छे। आने जो आपणे अमने शीखाय ए प्रमाणे तो 20 ને 3 વડે ભાંગીએ તો 6 3 18 થઈ જાય, બરાબર। પછી 6 4 24 થઈ જાય એટલે અહીંયા 20 માંથી 18 જાય ને એટલે 2 વધે તો આ શું જવાબ થશે? તો કે 2 અંશમાં 6 બાજુમાં અને 3 નીચે છેદ। હવે તમને કહું છું કે આ સાચું કઈ રીતનું? તો કે છેદમાં 3 ને 3 સરખા આવી ગયા તો આપણો જવાબ સાચો 2 ઉપર 6 પૂર્ણાંકના સ્થાને અને 3 છેદમાં। છેદ સરખો આવી જવો જોઈએ, 3 છેદ છે, ઓકે સાચો જવાબ છે। બીજો જોઈએ આપણે 64/9। હવે 9 7 63 એટલે 1 વધ્યો તો એનો જવાબ શું થશે? 1 ઉપર 7 બાજુમાં અને 9 નીચે 7 પૂર્ણાંક 1/9 9 આવી ગયો છેદ રેડી। હવે ત્રીજું 38 ને 7 વડે ભાંગીએ તો 7 5 35 તો 3 વધ્યા તો શું થશે? 3 અંશમાં 5 પૂર્ણાંકના સ્થાને અને 7 છેદમાં છેદ આવી ગયો 7। ચોથો દાખલો 35 ને 9 વડે ભાંગીએ તો 9 4 36 4 વધી ગયો 9 7 9 4 36 વધી ગયો ને 9 3 27 એટલે 3 ને 5 બીજા એટલે 8 એટલે એનો જવાબ થશે 8 અંશમાં 3 બાજુમાં 9 છેદમાં 3 પૂર્ણાંક 8/9 એનો જવાબ આવશે ચોથાનો, બરાબર। ત્યારબાદ 19/6 એટલે 6 3 18 એક વધ્યો તેનો જવાબ આવશે 1 પૂર્ણાંક 1 અંશમાં જશે 3 પૂર્ણાંકના સ્થાને 6 છેદમાં એટલે 3 પૂર્ણાંક 1/6 જવાબ મળશે એનો। અને છેલ્લો છઠ્ઠો અહીં દર્શાવી દઉં 73 ને 4 વડે ભાંગવાના છે એટલે 4 1 4 તો કેટલા વધ્યા? તો કે 3 વધ્યા ઉપરથી ઉતરો તગડો 8 4 32 એક વધ્યો તો 1 આવ્યા અંશમાં આપણે 18 આવ્યા બાજુમાં અને 4 આવ્યા છેદમાં 18 4 72 ને 1 73 સાચો જવાબ છે, બરાબર। એટલે અહીં આપણે 6 એ 6ના જવાબ દર્શાવી દીધા છે। હવે આપણે જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવાનો। હવે મિશ્ર આપ્યા છે એનું અશુદ્ધમાં ફેરવાનું તો મેં આગળ કીધું એ પ્રમાણે 4 છેદમાં લખના કોના 7 ને 4 વડે ગુણાકાર અને એમાં 3નો સરવાળો છેદ જવાબ 4 જ આવશે, બરાબર। 7 4 28 28માં 3 ઉમેરો એટલે 31 તમે જવાબ આવશે 31/4। હવે અહીંયા તમે જુઓ આમાં 9 છેદમાં તો 7 × 9 + 4 9 છેદમાં લખીને કે પહેલાં 9 7 63 63માં 4 ઉમેરીએ એટલે 67 67, બરાબર। ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ 6 છેદમાં 2 × 6 + 5 6 2 12 12માં 5 ઉમેરીએ એટલે કે 17 થઈ જશે। ત્યારબાદ 5 છેદમાં લખી નાખા હવે 10 × 5 10 × 5 + 3 એટલે થશે 5 10 50 50 ને 53 53/5 5મો દાખલો અહીંયા
सात छेद में है एटले पांच गुणिया सात वत्ता छ, सात पांच पैंतीस, पैंतीस ने छ एकतालीस। तो आ रीतना आपणे मिश्रणनुं अशुद्ध रूप अपूर्णांकमां रूपांतर करी दीधुं। હવે વિડીયોની આપણે લેન્થ મોટી થતી જાય છે એટલે બીજો પાર્ટ પણ ટૂંક સમયમાં જ આવી જશે। જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો। થેન્ક યુ, આભાર।